આગળ વાત કરીશું છોટાઉદેપુરની. તો છોટાઉદેપુર જિલ્લા પંચાયતના સભાખંડમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલની ઉપસ્થિતિમાં સામાન્ય સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, છોટાઉદેપુર જિલ્લા પંચાયતના વિવિધ સમિતિઓના ચેરમેનો, જિલ્લા પંચાયતના સદસ્યો સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સામાન્ય સભામાં વર્ષ 24 અને 25 નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વિવિધ મુદ્દાઓની ચર્ચા પણ કરવામાં આવી હતી. મહત્વનું છે કે આ પ્રકારે છોટાઉદેપુરની અંદર ભવ્ય આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું. આ સભાનું આયોજન જે છે તે છોટાઉદેપુરની અંદર કરવામાં આવ્યું હતું, જ્યાં જિલ્લા પંચાયત સભાખંડ ખાતે આ પ્રકારે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલની ઉપસ્થિતિમાં આ પ્રકારે સામાન્ય સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, છોટાઉદેપુર જિલ્લા પંચાયતના વિવિધ સમિતિઓના ચેરમેનો અને જિલ્લા પંચાયતના સદસ્યો સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ પણ ત્યાં ખાસ પ્રકારે ઉપસ્થિત રહ્યા હતા. આ સામાન્ય સભામાં વર્ષ 2024 અને 2025 નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વિવિધ મુદ્દાઓની ચર્ચા પણ તેમાં કરવામાં આવી હતી. આજરોજ છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત સભાખંડમાં આજરોજ ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું હતું. આજની આ ખાસ સામાન્ય સભામાં બજેટ રજૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2024-25 નું જે છોટાઉદેપુર જિલ્લો વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે આજે આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ, મહિલા અને બાળ વિકાસ, પંચાયત શાખા આમ વિવિધ શાખાઓમાં જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, એ બજેટોમાં દરેક શાખાઓમાં દરેક લોકોને સ્પર્શે એ હેતુથી આજે 722.41 લાખનું પુરાતંત્રવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. એ સાથે સાથે સામાન્ય સભામાં અન્ય બીજા વિવિધ જે મુદ્દાઓ હતા એનું પણ આજે ચર્ચા કરવામાં આવી અને નાના પંચનું બજેટ પણ આજે રજૂ કરવામાં આવ્યું છે, જે સર્વાનુમતે તમામ સદસ્યશ્રીઓએ રજૂ કર્યું છે, મંજૂર કર્યું છે.